સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે સામાજિક કાર્યકર દ્વારા તેલના ડબ્બાના ભાવ વધારાને લઈને અનોખો વિરોધ કરવામાં આવ્યો. પ્રાંતિજ ખાતે તેલના ડબ્બામાં ભાવ વધારાને લઈને પ્રાંતિજ ખાતે રહેતા સામાજિક કાર્યકર અનિલ પટેલ દ્વારા તેલના ડબ્બામાં વધેલ ભાવ વધારાને લઈને અનોખો વિરોધ કર્યો હતો, જેમાં અનિલ પટેલ દ્વારા પ્રાંતિજના ઊભા બજારમાં ઉલટા ચશ્મા તથા ઉલટી ટોપી તથા ઉલટા પગે પાછળ ચાલીને હાથમાં ખાલી તેલનો ડબ્બો લઈને ખખડાવતા ખખડાવતા બજારમાં નીકળ્યા હતા અને લોકોને તથા સરકારને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો અને પોતે પોતાનો ભાવ વધારા સામે વિરોધ કર્યો હતો. જિલ્લા વર્લ્ડ જેડએસ ટીવી પ્રાંતિજ. આજે મને જાણવા મળ્યું કે આયાતી તેલની અંદર ભાવ વધારાના કારણે અને સરકારની ટેક્સની નીતિના કારણે આજે તેલના ડબ્બાની અંદર ભાવ વધારો અસંખ્ય થયો છે. એમાં 180 રૂપિયાથી માંડીને 90 રૂપિયાથી તેલના ભાવ વધારો થયો છે. પ્રજાની અંદર આ એક મોટો માર છે. પ્રજા બચારી જાહેરમાં કશું કહી શકતી નથી. સરકારે લોકોને ઊંધા ચશ્મા પહેરાયા છે. લોકો એટલા ન છૂટકે મારા આજે ઊંધા ચશ્મા ઊંધી ટોપી પહેરીને ઊંધા પગે ચાલીને સરકારનો વિરોધ કરવાની ફરજ પડી છે. આજની તારીખમાં પ્રજાની પરિસ્થિતિ એવી છે કે કહેવા જાય તો સરકારે એમને લાઈન જેલમાં મૂકી દે છે. એના વિરુદ્ધમાં કોઈ બોલે તો એને જેલમાં મૂકી દે છે અને દુઃખની વાત છે. અને અત્યારે લોકોને મંદિર નીચે મંદિર હોધવાનું કામ લોકોને ધંધે વાળી દીધા છે, જેથી મોંઘવારીમાં કોઈ પૂછે નહીં. લોકો એ ચિત્રમાં ભરાઈ રહ્યા છે અને મોંઘવારીના વિશે સરકારના નામે પૂછે નહીં અને સરકારનો કોઈ વિરોધ ના કરે, વિરોધ કરે કે એમને જેલમાં પૂરી દે છે. હમણાં બરોડાની અંદર આટલો મોટો આ વિશ્વામંત્રીની અંદર પૂર આવ્યું, કેટલાય લોકોના ઘર ડૂબી ગયા. કોઈ કોર્પોરેટ સરકારનો કોઈ પ્રતિનિધિ ક્યાંય કોઈ તપાસ કરવા આવેલો નહીં અને કોઈ મારા જેવા માણસે માથાભારા જેવા માણસે જેને વિરોધ કર્યો અને કાલે લાઈન પૂરી દીધો. એટલે આ લોકશાહી આમ લોકોએ સંપૂર્ણ ખતમ કરી દીધી છે. મોંઘવારી જેવું કશું છે નહીં. 1995 પહેલા કોંગ્રેસના સરકારની અંદર 1 રૂપિયો તેલનો ડબ્બો હતો તો અશોક ભટ્ટભાઈ, સ્વર્ગસ્થ અશોક ભટ્ટ, એ જાતે ડબ્બો તેલનો લઈને નીકળતા અને જઈને આખા બજારમાં વિરોધ કરતા વગર મંજૂરી અને લોકોને જગાડતા. 1 રૂપિયો ખાલી વધતો તો એ આ સરકારની અંદર કોઈ ચરમસીમાએ છે. આંકડા ક્યાં વધી છે, કેટલા વધી છે, કોઈ પૂછતું નથી. ખાનારા ખાઈ જાય છે, લૂંટનારા લૂંટી જાય, કોઈ કશું કહેનારું ને ન છૂટકે. આ ઉભા બજારમાં પ્રજાને જગાડવાનો મેં પ્રયત્ન કર્યો છે. પ્રજા જાગે તો સારું, ને આવનારા સમયમાં 4,000માં ડબ્બો મળે એમાં કોઈ નવીની વાત રહેશે નહીં. પ્રાંતિજ પ્રાઇમ. પ્રાંતિજ ખાતે પહેલું અદ્યતન તમામ સુવિધાઓ યુવક રાજ ડેવલપર્સ નિર્મિત કોમર્શિયલ શોપિંગ સેન્ટર એટલે કે પ્રાંતિજ પ્રાઇમ. પહેલું રેરા અપ્રુવર શોપિંગ બધી જ સુવિધાઓથી સજ્જ. આકર્ષણ એલિવેશન, બેઝમેન્ટ પાર્કિંગ, 1 મેડિકલ સ્ટ્રક્ચર લિફ્ટ, 2 રેગ્યુલર લિફ્ટ, દરેક યુનિટમાં વોશરૂમ, ફાયર સેફ્ટીથી સજ્જ અને રેડી પોઝિશન. દરેક ગ્રાહક વેપારીઓને પરવડે તેવી નજીવી કિંમત. હોસ્પિટલ, હોટેલ, નાસ્તા હાઉસ, પ્રોવિઝન સ્ટોર, ડેરી પાર્લર સહિતના તમામે તમામ ધંધાઓને અનુરૂપ મોકાની જગ્યા. વહેલા તે પહેલાના ધોરણે, હવે ફક્ત જૂજ યુનિટ જ બાકી. ફેસ્ટિવ બુકિંગ ઓફર. બુકિંગ કરાવો દશેરા સુધીમાં અને મેળવો યુનિટ કિંમત પર 5% ડિસ્કાઉન્ટ. ડિસ્કાઉન્ટ ઓફર તારીખ 1/9/2024 થી 12/10/2024 સુધી છે. એકવાર પ્રાંતિજ પ્રાઇમ કોમર્શિયલ શોપિંગ સેન્ટર ની અવશ્ય મુલાકાત લો. સ્થળ પ્રાંતિજ પ્રાઇમ, જનતા પેટ્રોલ પંપ ની બાજુમાં, પોલીસ સ્ટેશન ની સામે, સાપર રોડ, નેશનલ હાઈવે નંબર 48, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 8511724403. મોબાઈલ નંબર 9909990161.